નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે પહેલાં તો બધા જ વિદ્યાર્થી મિત્રોને વહેલી સવારના રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધેશ બધા જ વિદ્યાર્થી મિત્રો ફટાફટ લેક્ચરની અંદર લાવવા બજાવ જીકેની જમાવટ આ લેક્ચર સિરીઝની અંદર આજે રોજ આપણો જે લેક્ચર છે એટલે કે આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર જીકેની જમાવટ લેક્ચર સિરીઝનો એપિસોડ ત્રણસો વીસ એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મળ્યા છીએ તો ફટાફટ લેક્ચરની અંદર લાઈવ આવી જાવ તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર પણ કરી દેજો કેમ કે આજના સેશનની અંદર આપણે આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા હોય અથવા તો વિદ્યાર્થી મિત્રો વર્ગ ત્રણની કોઈ પણ પરીક્ષા હોય પીએસઆઈ એ એસઆઈ કોન્સ્ટેબલ વનરક્ષક વીએમસી જુનિયર ક્લાર્ક હવે તો વેઇટિંગની અંદર છે વીએમસી જુનિયર ટ્લાટી પરીક્ષા મતલબ કે થોડાક જ કહી શકાય કે ચાલીસ પિસ્તાલીસ દિવસની અંદર જે છે એ લેવાઈ જશે બરાબર તો એ બધી પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવો એક મસ્ત મજાનો ટોપિક કે જે આજે આપણે આ સેશનની અંદર અભ્યાસ કરવાનો છે તો ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર લાઈવ આવી જજો તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરી દેજો વોટ્સએપના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધા માધ્યમથી વિડિયોની લિંકને જાઝા બધા મિત્રો સુધી શેર કરી દેજો કે જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો એમના સુધી વિડીયોની લિંક ને શેર કરી દેજો ચલો સંજયભાઈ રાઠોડ ફાગવેલ વાહ ચલો જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે મહાદેવ હા ચંદ્રયાન સફળ રહ્યો ચંદ્રયાન સફળ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો ગઈકાલનો જે દિવસ છે એ બાબતે ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા પાઠવું છું બરાબર આપ સૌ વિદ્યાર્થી મિત્રો એ ન્યૂઝ જે છે એ સાંભળેલા જ છે હા ચંદ્રયાન થ્રીની શુભેચ્છા બધા જ વિદ્યાર્થી મિત્રોને કે જેટલા લેક્ચર જોઈ રહ્યા છે આ બધા જને બરાબર છે ચાલો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ચલો ખૂબ સરસ ઓકે તો એક બીજી અગત્યની બાબત તમને જણાવી દઉં કે આવનારી જે વીએમસી જુનિયર ટ્રટની પરીક્ષા છે કંડક્ટરની પરીક્ષા છે એ બધાની અંદર આ ટોપિક તમને ઉપયોગી થશે એનું કારણ છે એમાં પર્ટિક્યુલર વીએમસી જુનિયર ટકમાં જે છે એ આપેલું છે કે ભાઈ ગુજરાતના સંદર્ભમાં તમને છે એ સાંસ્કૃતિક વારસો ઇતિહાસ ભૂગોળ આ બધી વસ્તુ પૂછશે બરાબર અને આ જે ટોપિક એવો છે ને ગાંધીનગર કે જે આપણા ગુજરાતની અંદર આપણું પાટનગર છે એટલે કે મેઇન જે કાંઈ પણ ઓફિસો હશે બરાબર અગત્યના સ્થળો હશે એ બધી વસ્તુ ત્યાં આગળ આવેલી હશે એટલે આપણા માટે આ લેક્ચર જે છે એ મોસ્ટ એમ્પી સાબિત થવાનો છે બરાબર તો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે મિત્રો છે એમના સુધી આ વિડીયોની લિંકને ખાસ તમે શેર કરી દેજો ઓકે લેક્ચરની આપણે શરૂઆત કરીએ પહેલાં તમને જણાવી દઉં લેક્ચરને લાઇક ન કરેલું હોય તો ખાસ લેક્ચરને લાઇક કરી દેજો હજી સુધી શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો અને લેક્ચર એક વખત શરૂ થાય પછી છેલ્લે સુધી જોડાયેલું રહેવાનું છે અધવચ્ચેથી લેક્ચરને છોડીને જવાનું નથી ક્લિયર ચાલો શરૂઆત કરીએ જીસીઆરટી આવશે જ મિત્રો આવશે જ અઠવાડિયામાં સોમથી શનિવાર સુધી બધું આવશે રોજે અલગ 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 ખાઈને તો મજા આવે ડેઈલી તમને કોક છે એ ભાખરી આપે તો ન મજા આવે એકદી રોટલી આપે તો મજા આવે એક દી થેપલા આપે તો મજા આવે એક દિવસ આલુ પરોઠા આપે તો મજા આવે એક દી લચ્છા પરોઠા આપે તો મજા આવે અલગ 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 વસ્તુ આવે ને તો મજા આવે બરાબર એટલે જીસીઆરટી પણ આવશે અને આ બધા જ ટોપિક આવશે બરાબર આ સિરીઝ જે છે આપણે ચાલુ જ રાખવાની છે એવું તો કંઈ નથી કે આજ ચાલુ છે ને કાલ બંધ કરી દેવાની ભાઈ આવજો જોઈએ એવું તો છે નહીં કઈ ડેઇલી હવારમાં હાડા હાથવી કે મળવાનું જ છે બરાબર ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે એટલે કે ગાંધીનગર જિલ્લા વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો લેવાની છે તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આપણે કોઈ પણ જિલ્લો ભણવો હોય બરાબર કોઈપણ રાજ્ય ભણતા હોઈએ આપણે કોઈપણ જિલ્લો ભણવો હોય ઇન શોર્ટ આપણે કોઈપણ રાજ્ય કે જિલ્લો ભણવો હોય ને તો એના માટે સૌથી પહેલી વસ્તુ એ છે કે એનું લોકેશન આપણને ખબર હોવી જોઈએ તો સાહેબ એ લોકેશન ક્યાંથી મળે તો એ માત્ર ને માત્ર મેપ ઉપરથી મળે જો રાજ્ય હોય તો ભારતના મેપ ઉપરથી આપણે એનું લોકેશન યાદ રાખવાનું જો ગુજરાતના કોઈ જિલ્લા હોય તો ગુજરાતના મેપ ઉપરથી આપણે એને યાદ રાખવાનું તો સૌથી પહેલી વસ્તુ આપણે ગાંધીનગર જિલ્લાનું લોકેશન યાદ રાખવું પડે કે ગાંધીનગર આપણને દેખાય છે ક્યાં તો વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર આપણને ક્યાં જોવા મળે તો કે અહીંયા જોવા મળે સાહેબ અહીંયા જે છે આપણને જોવા મળે છે ગાંધીનગર છે બરાબર છે આ શું છે તો કે આપણો ગાંધીનગર જિલ્લો છે ક્લિયર આ લોકેશન જે છે એ ગાંધીનગરનું બનશે ક્લિયર ચાલો હવે એની બોર્ડર પણ તમને બનાવી દઉં આ જે બોર્ડર છે એ કયા જિલ્લાની છે ગાંધીનગર જિલ્લાની બોર્ડર છે ક્લિયર આપણો ગાંધીનગર જિલ્લો થઈ ગયો જિલ્લા આવેલા આજુબાજુમાં એને સરહદ ધરાવતા જિલ્લા કયા કેમ કે પરીક્ષાની અંદર આપને એવા પણ પ્રશ્નો પૂછાય છે કે નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ ગાંધીનગર જિલ્લાને સ્પર્શે અથવા તો સ્પર્શતી નથી આવા પ્રશ્નો આપણને પૂછાય છે બરાબર તો નીચે જિલ્લાઓના નામ આપી દીધા હોય તો આપણે એ વસ્તુ પણ જોવી પડે જોઈ લઈએ કઈ વસ્તુ છે ઓકે આ આપણો ગાંધીનગર જિલ્લો છે ઓકે એના ઉપર વાત કરીએ તો અહીંયા આપણે જિલ્લો દેખાય છે મહેસાણા જિલ્લો કયો છે મહેસાણા મહેસાણા જિલ્લો છે બાજુમાં અહીંયા તમે જુઓ તો તમને સાબરકાંઠા દેખાશે સાબરકાંઠા અહીંયા તમને અરવલ્લી દેખાશે અહીંયા તમને ખેડા દેખાશે અને અહીંયા તમને અમદાવાદ દેખાશે અમદાવાદ બરાબર છે તો આની સરહદ થઈ ગઈ કે ગાંધીનગરને સ્પર્શતા બીજા જિલ્લાઓ કયા કયા છે તો મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે ખેડા છે અને અમદાવાદ આ પાંચ જિલ્લાની સરહદ કોને સ્પર્શે છે તો કે ગાંધીનગર જિલ્લાને સ્પર્શે છે વચ્ચે જે છે આપણું અહીંયા ગાંધીનગર આવી ગયું

આ પાંચ જિલ્લાની સરહદ છે સ્પર્શે છે ક્લિયર તો હવે પછી આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ગાંધીનગરની ઉત્તર બાજુએ શું આવે ગાંધીનગરની દક્ષિણ બાજુએ શું આવે ગાંધીનગરની પૂર્વ બાજુએ શું આવે અને ગાંધીનગરની પશ્ચિમ બાજુએ શું આવે એના લોકેશન આપણે જાણવા પડે બરાબર તો જોઈએ એના લોકેશન આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ શું શું આવેલું છે એને પણ આપણે જોઈ લઈએ ચાલો તો ગાંધીનગરની સૌથી પહેલી વસ્તુ કે ઉત્તર બાજુ શું આવે સાબરકાઠા આ બંને જિલ્લાઓ ગાંધીનગર જિલ્લાની ઉત્તર બાજુએ તમને જોવા મળશે સપોઝ અહીંયા તમારો ગાંધીનગર જિલ્લો છે અહીંયા તમારો ગાંધીનગર જિલ્લો છે બરાબર હવે એને સંદર્ભમાં તમે જોવો ને આ ગાંધીનગર છે હાલો તો એના સંદર્ભમાં એની ઉત્તર બાજુએ કયો થાય તો કે સાબરકાંઠા જિલ્લો થશે અને મહેસાણા જિલ્લો થશે ઉત્તર બાજુએ ઓકે તો દક્ષિણ બાજુએ કયો જિલ્લો થાય તો દક્ષિણ બાજુ એ છે એ અમદાવાદ જિલ્લો થશે કયો થશે અમદાવાદ જિલ્લો થશે એ દક્ષિણ બાજુએ થશે પૂર્વ બાજુએ તો કે બે જિલ્લા થાય પૂર્વ બાજુ એ બે થશે એક અરવલ્લી અને ખેડા આ બંને છે એની પૂર્વ બાજુ એ થશે અને પશ્ચિમ બાજુએ તો કે પશ્ચિમ બાજુએ એ આજે મહેસાણાનો વિભાગ છે ને એ મહેસાણાનો વિભાગ જ જે છે વિદ્યાર્થી મિત્રો તમને પશ્ચિમ બાજુ જોવા મળશે ક્લિયર યાદ રાખજો મહેસાણા આટલી આટલી વસ્તુ ક્લિયર ક્લિયર બધાને સાચું છે હિંમતનગર નહીં પણ આપણે સાબરકાંઠા બોલવાનું કેમ કે હિંમતનગર એમનું મુખ્ય મથક છે સાબરકાંઠાનું જિલ્લાનું નામ સાબરકાંઠા છે એટલે આપણે જિલ્લાની દ્રષ્ટિએ વાત કરીએ ને તો સાબરકાંઠા બોલવાનું બરાબર છે સાબરકાંઠા છે મહેસાણા અમદાવાદ ખેડા અને અરવલ્લી આ એટલા જે છે એનાથી ઘેરાયેલો આપણો ગાંધીનગર જિલ્લો છે ગાંધીનગર જિલ્લો એટલે તો કે આપણું પાટનગર આપણું રાજધાનીનું સ્થળ બરાબર જેમ આપણી ઇન્ડિયાની કેપિટલ એટલે કે રાજધાની દિલ્હી છે એવી રીતે ગુજરાતની છે ગાંધીનગર છે તો આપણા માટે કોઈ પણ પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ બની જાય તો ગાંધીનગર જિલ્લાની બધી વસ્તુની આ ચર્ચા કરવાની છે એની રચનાથી માંડીને બધી જ પ્રકારની જે પરીક્ષાની અંદર પૂછાય છે એ ચર્ચા સેશનની અંદર આપણે કરવાની છે ઓકે ચાલો હવે વાત કરવી છે કે સાહેબ આ ગાંધીનગર જિલ્લો તો થઈ ગયો ગાંધીનગર જિલ્લાની અંદર તમે કીધું કે એનું લોકેશન બતાવી દીધું એની આજુબાજુના જિલ્લા ક્યાં ક્યાં છે એ બતાવી દીધું એની સરહદો બતાવી દીધી બધું બતાવી દીધું હવે એના તાલુકા ક્યાં છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ગાંધીનગર જિલ્લાના તાલુકા કેટલા છે ચાર તાલુકા છે કેટલા તાલુકા છે ચાર તાલુકા છે ચારે ચાર કયા કયા છે ગાંધીનગર માણસા બરાબર છે કલોલ અને દહેગામ ચાર જે છે એના શું છે તાલુકા છે યાદ રાખજો ગાંધીનગર દહેગામ

બે ઝીઝક પંચમહાલ જીકી દ્યો તમે પંચમહાલમાં આવશે ક્લિયર યાદ રાખજો જો અહીંયા ખાલી જે છે કાલો લયપું છે તો પંચમહાલમાં થઈ જશે ને કલો લયપું છે તો એ થઈ જશે ગાંધીનગરની અંદર ક્યાં થઈ જશે ગાંધીનગર જિલ્લાની અંદર થઈ જશે યાદ રાખજો આ ગાંધીનગરના તાલુકા છે ગાંધીનગર જિલ્લો પણ છે અને પોતે તાલુકો પણ છે આ પણ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની થશે ક્લિયર તો ગાંધીનગરની ઉત્તર બાજુ બાજુએ અરવલ્લી માણસા અને કલોલ કલોલની સાથે સાથે કયા જિલ્લામાં આવે તો પંચમહાલ જિલ્લાની અંદર આવશે ક્લિયર અહિયાં સુધી બધાને અહીંયા સુધી બધાને ક્લિયર બસ એકદમ મજામાં ગુડ મોર્નિંગ ચાલ એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો હવે મારે તમને એ વસ્તુ કેવી છે કે ગાંધીનગર જિલ્લાના તાલુકા યાદ રાખવા હાવ હેલું આમ તો યાદ રહી જ જાય ગાંધીનગર દહેગામ માણસા અને કાલોલ સોરી કલોલ ગાંધીનગર દહેગામ માણસા અને કલોલ આ ચાર તાલુકા છે ગાંધીનગરના છે પણ તોય ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે સાહેબ અમને શોર્ટકટ ટ્રીક આપો ને ઓલી શું કે સાહેબ અમને ઓલી શોર્ટકટ ટ્રીક આપો ને તો જ એને યાદ રહી એને યાદ રાખવું હોય ને તોય ન રહે એ શોર્ટકટ ટ્રીક આપો ને તો જ એને યાદ રહી બરાબર હા તો યાદ રાખો ગાંધીનગરની શોર્ટકટ ટ્રીક કંઈ

દ પરથી દહેગામ અને ક પરથી કલોલ બરાબર મોદક ગાંધીજીનું મોદક ગાંધીજી પ્રિય મોદક બરાબર છે તો ગાંધીનગર માણસા દહેગામ અને કલોલ આ ચાર તમારા તાલુકા થઈ જાય બરાબર છે ચાર તમારા શું થઈ જશે તાલુકા થઈ જશે ક્લિયર ચાલો વિદ્યાર્થી મિત્રો હજી સુધી વિડીયોની લિંકને શેર ન કરી હોય ને તો શેર કરી દો તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને ફટાફટ શેર કરી દો ચાલો ઝડપથી શેર કરી દેવાની છે ચાલો એના પછી હવે થોડુંક ડોક્યું જે વિદ્યાર્થી મિત્રો આપણે ગાંધીનગર જિલ્લા તરફ કરીએ છીએ સૌથી પહેલી વસ્તુ આપણે યાદ રાખીએ કે ગાંધીનગર વર્તમાન સમયમાં પાટનગર પાટનગર છે 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 ગુજરાતનું રાજધાનીનું સ્થળ પણ આ ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે થઈ એ વસ્તુ આપણે જોઈએ તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણો છો કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ એક મે ઓગણીસો સાહીઠ રવિશંકર મહારાજ દ્વારા છે સાબરમતી આશ્રમ ખાતેથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી એ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર કુલ સત્તર જિલ્લાઓ હતા કેટલા જિલ્લા હતા સત્તર જિલ્લાઓ હતા અને એકસો પંચ્યાસી તાલુકા હતા બરાબર ઓગણીસો સાઠ નો સમયગાળો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સ્થાપના થઈ નવી વિધાનસભા સાથે સાથે પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજભાઈ મહેતા આવ્યા એમના પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સીએમ તરીકે બળવંતરાય મહેતા સાહેબ એવા એવા કોણ બળવંતરાય મહેતા આ ગુજરાતના બીજા છે એમના સમયગાળા દરમિયાન એક જિલ્લાની રચના કરવામાં આવી હવે જિલ્લાની રચના કેવી રીતે થઈ તો કે બે અલગ 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 જિલ્લા હતા ને એ જિલ્લામાંથી થોડો થોડો વિસ્તાર લઈને એક જિલ્લો બનાવવામાં આવ્યો બરાબર કયા કયા બે જિલ્લાનું વિભાજન થયું તો કે બે જિલ્લા કયા કયા છે તો કે એક છે અમદાવાદ અને બીજું છે મહેસાણા આ બંનેનો થોડો થોડો પોર્સન લઈ લીધો થોડો થોડો પોર્સન લઈને એક જિલ્લો બનાવ્યો અને એ જિલ્લો છે ગાંધીનગર કયો જિલ્લો છે ગાંધીનગર અને આ સમગ્ર ઘટના વિદ્યાર્થી મિત્રો કયા વર્ષે બનેલી છે તો ઓગણીસો ચોસઠ ના વર્ષમાં ઓગણીસો ને ના વર્ષની અંદર આ ઘટના બનેલી છે ક્લિયર તો તમારે યાદ રાખવાનું કે ગાંધીનગર જિલ્લાની રચના ઓગણીસો ચોસઠમાં થઈ મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા સાહેબ બે જિલ્લાને કટઆઉટ કરવામાં આવ્યા એક છે અમદાવાદ અને બીજો છે મહેસાણા આ બંને જિલ્લાને છે એ કટઆઉટ કરીને એક જિલ્લો બનાવવામાં આવ્યો અને એ કયો છે મહેસાણા જિલ્લો સોરી ગાંધીનગર જિલ્લો છે અને ગાંધીનગર જિલ્લાનો ક્રમ પૂછાય કે નવા રચાયેલા જિલ્લામાં ગાંધીનગર જિલ્લાનો ક્રમ કેટલામો છે તો સત્તર જિલ્લા તો હતા જ ત્યારબાદ ઓગણીસો ચોસઠ ની અંદર અઢારમો જિલ્લો બન્યો એ આપણો ગાંધીનગર બરાબર એટલે કેટલામો જિલ્લો બન્યો તો કે ભાઈ અઢારમો જિલ્લો બન્યો યાદ રાખજો અઢારમો જિલ્લો બનેલો છે ગાંધીનગર બરાબર સાથે સાથે તમને થોડી વાત બળવંતરાય મહેતા સાહેબની પણ કરી દઉં કે બળવંતરાય મહેતા કે જે આપણા બીજા મુખ્યમંત્રી ઓગણીસો ને પાસઠનું વર્ષ એટલે કે ગાંધીનગર જિલ્લાની રચના કરી એનું બીજું જ વર્ષ એટલે કે ઓગણીસો ને પાસઠનું વર્ષ કચ્છ વિસ્તારમાં પોતે હવાઈ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા હતા અને એ વિસ્તાર એટલે કે સુથરી નામનું ગામ અને ત્યાં આગળ બળવંતરાય મહેતાના નામ ઉપરથી બળવંત સાગર સરોવર એની પણ રચના કરવામાં આવેલી છે સુથરી ગામ છે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો ક્લિયર આઈએમપી છે ઓકે હવે પ્રશ્ન એવો આવ્યો કે સાહેબાનું નામ ગાંધીનગર રાખવું બરાબર છે તો ગાંધીનગર નામ રાખવું એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો

બીજી ઓગસ્ટ ઓગણીસો પાસઠમાં બીજી ઓગસ્ટ ઓગણીસો પાસઠ માં ગાંધીનગરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો યાદ રાખો જીબી એટલે કે ગુજરાત વિદ્યુત બોર્ડ એના વિદ્યુતની ઈટ જે છે પ્રથમ મૂકવામાં આવી હતી એટલે કે જી ના એટલે કે પાવર હાઉસની કોલોનીનું જે ગેસ્ટ હાઉસ છે ને એની અંદર પ્રથમ ઈટ મૂકવામાં આવી હતી બે ઓગસ્ટ ઓગણીસો પાસઠ અને ત્યારે છે એક ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી ગાંધીનગરની તો આ રીતે ગાંધીનગર જે છે એની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી ઓકે હવે ઓગણીસો ચોસઠમાં ગાંધીનગર બન્યો ત્યારે ડાયરેક્ટલી આપણું પાટનગર નહોતું ઓગણીસો સાહીઠમાં આપણે આઝાદ થયા ત્યારથી લઈને ઓગણીસો સિત્તેર સુધી આપણી રાજધાની હતી અમદાવાદ અત્યારે આપણી ઔદ્યોગિક રાજધાની છે પણ પેલા આપણી રાજધાની હતી કારણ કે ગાંધીનગર બન્યો જ ઓગણીસો ચોસઠમાં તો ગાંધીનગર છે એ આપણું રાજધાનીનું સ્થળ ક્યારે બન્યું તો યાદ રાખો ઓગણીસો ને ના વર્ષમાં તારીખ પણ યાદ રાખો અગિયાર ફેબ્રુઆરી ઓગણીસોને ના વર્ષે ગાંધીનગર આપણી રાજધાનીનું સ્થળ બન્યું એ સમયગાળા દરમિયાન આપણા સીએમ કોણ હતા તો હિતેન્દ્રભાઈ દેસાઈ હતા કોણ હતા હિતેન્દ્રભાઈ દેસાઈ એ આપણા સીએમ હતા જે ગુજરાતના ત્રીજા સીએમ છે એમના સમયગાળામાં ગાંધીનગર ગુજરાતની રાજધાનીનું સ્થળ બન્યું કયા વર્ષે ઓગણીસોને એકોતેરના વર્ષે તારીખ કઈ છે અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો સાથે સાથે યાદ રાખો ગાંધીનગરના પ્રાચીન નામો આપણને પરીક્ષાની અંદર પૂછાય છે કે ગાંધીનગરને કયા કયા નામ તરીકે ઓળખવામાં આવે એના પ્રાચીન નામ કહેવાય એના ભૌગોલિક નામો કહેવાય બરાબર છે તો એના ભૌગોલિક નામો એના પ્રાચીન નામો કયા કયા છે તો વાત કરીએ તેને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે એને ઉદ્યાન નગરી તરીકે ઓળખવામાં આવે એને ઇન્ફોસિટી તરીકે ઓળખવામાં આવે એને ગિફ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે આ બધા એના જે છે ભૌગોલિક નામો છે એમના પ્રાચીન નામો અને ભૌગોલિક નામો છે બરાબર આ બધા નામ તરીકે એને ઓળખવામાં આવે છે હવે ગાંધીનગર જે છે એની રચના કરવામાં આવી તો સ્પેશિયલી એની રચના કરવામાં આવી મતલબ કે એને આયોજિત નગર બનાવવામાં આવ્યું તો મતલબ કે એના જે આર્કિટેક્ટ હશે એ પણ બુદ્ધિશાળી હશે તો ગાંધીનગર બનાવવા માટે જે મહત્વના સ્થપતિઓ આપણે જેને કહીએ છીએ આ સ્થપતિઓ છે ને કયા કયા હતા તો ખાસ જો સ્થપતિઓ છે ને એ ફ્રેન્ચ સ્થપતિ પણ હતા અને ગુજરાતી સ્થપતિ પણ હતા બંનેનો ફાળો રહેલો છે ગાંધીનગરની રચનામાં એટલે કે ગાંધીનગર જિલ્લાની જે ગાંધીનગર શહેર છે એ શહેરની રચના માટે એનું આખું માળખું તૈયાર કરવા માટે બે પ્રકારના એટલે કે બે અલગ અલગ વિસ્તારના સ્થપતિઓ છે એનો મુખ્ય ફાળો રહેલો છે એક છે ફ્રેન્ચ આર્કિટેક્ટ કે જેનું નામ શું છે લા કાર્બુદિયર શું છે લા કાર્બુજિયર અને બીજા કોણ છે ગુજરાતી કે જેનું નામ છે બાળકૃષ્ણ દોષી બાલકૃષ્ણ દોષી આ બંને વ્યક્તિનો ફાળો રહેલો છે ગાંધીનગરની રચના કરવા માટે બરાબર છે આ બંને વ્યક્તિનો ફાળો જે છે વિદ્યાર્થી મિત્રો રહેલો છે અને ત્રીજા એક વ્યક્તિ જે છે એચ કે મેવાડા કોણ છે એચ કે મેવાડા ક્લિયર તો ખાસ યાદ રાખજો લા કાર્બુઝિયર અને બાલકૃષ્ણ દોશી આ બંને વ્યક્તિ જે છે એના નામ મોસ્ટ એમબી છે ક્લિયર ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું છે સાથે સાથે આ ગાંધીનગર છે કેટલા સેક્ટર થાય તો ગાંધીનગર ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની સાથે સાથે એમને જે છે એક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે એને એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એનું એવોર્ડનું નામ છે ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ નો એવોર્ડ એને મળેલો છે ક્યારે મળેલો છે બેઝિક વસ્તુઓ કહેવાય આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ચાલો એના પછી આગળ વાત કરીએ તો ગાંધીનગરની અંદર મેં તમને જ્યારે લેક્ચરની શરૂઆત કરી હતી ત્યારે જ વિદ્યાર્થી મિત્રો કીધું કે ગાંધીનગર આપણું રાજધાનીનું સ્થળ છે એટલે ઘણી બધી જે મેઇન ઓફિસો છે એ બધી વસ્તુ ત્યાં આગળ આવેલી હશે તેમાંથી સૌથી પહેલું તમારે યાદ રાખવાનું છે કે આપણી જે વિધાનસભા છે એ વિધાનસભા ભવન ક્યાં આવેલું છે ગાંધીનગરની અંદર અમદાવાદ ભૂલથી કોઈ ન બોલતા વિધાનસભા ભવન ક્યાં આવેલું છે ગાંધીનગરની અંદર આવેલું છે મિત્રો ખાસ યાદ રાખજો આપણું વિધાનસભા ભવન છે ક્યાં આવેલું છે ગાંધીનગરની અંદર આવેલું છે ફટાફટ આનું નામ બધા આપી દેજો બરાબર વિધાનસભા ભવનનું નામ શું છે એ બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો ચાલો ફટાફટ ચાલો વિધાનસભા ભવનનું નામ શું છે ભાઈ આખા ગુજરાતને આવડવું જોઈએ ચાલો જેટલા લેકચર જોઈ રહ્યા છે એ બધાને આવડવું જ જોઈએ ભાઈ એક એક લાઈક કરીને સીધા આન્સર આપી દેજો ખૂબ સરસ વિઠ્ઠલભાઈ પટેલ બધા સાચા છો કે આપણી વિધાનસભા ક્યાં બેસે તો કે વિધાનસભા બેસે ગાંધીનગરની અંદર નામ શું છે તો કે વિઠ્ઠલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન

અંતિમ એટલે કે એકસો ક્લિયર આટલી વસ્તુ પણ સાથે સાથે યાદ રાખવાની વિધાનસભા ભવન નું નામ શું વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન ક્યાં આવે ગાંધીનગરની અંદર આવે વિધાનસભાની બેઠકો કેટલી એકસો બ્યાસી પ્રથમ તો અબડાસા કચ્છનું અને અંતિમ તો ઉમરગામ વલસાડ નું આવશે ક્લિયર આ વસ્તુ પણ ખાસ તમારે સાથે સાથે યાદ રાખવાની પછી તમે જોયું હશે કે ગાંધીનગર છે તો ત્યાં આગળ ઘણા બધા મંત્રીઓ જે છે એ રહેતા હશે મંત્રીઓની ઓફિસો હશે આ બધી વસ્તુઓ હશે તો એની અંદર તમે ઇમેજની અંદર અથવા તો ક્યારેક ગાંધીનગર ગયા હોય તો તમે એની જે ઇમારત હોય ઇમારતની અંદર વાંચ્યું હશે સ્વર્ણિમ સંકુલ વન સ્વર્ણિમ સંકુલ ટુ આ રીતનું વાંચેલું હશે તો સ્વર્ણિમ સંકુલ વન છે એની અંદર કોણ રહે એટલે કે એની અંદર શું હોય બરાબર એની અંદર મુખ્યમંત્રી અને જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય ને એમની ઓફિસો આવેલી હોય તો મુખ્યમંત્રીઓ અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ એમની ઓફિસો ક્યાં આવેલી છે તો યાદ રાખો સ્વર્ણિમ સંકુલ વન ખાતે ક્યાં આવે સ્વર્ણિમ સંકુલ વન ખાતે તો પછી રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમની ઓફિસો ક્યાં આવે તો સ્વર્ણિમ સંકુલ ટુ ખાતે આવે ક્યાં આવે સ્વર્ણિમ સંકુલ ટુ ખાતે આવી જશે આ ઉપરાંત જે મંત્રીઓ છે કે જેને અલગ અલગ ખાતાઓની ફાળવણી કરવામાં આવેલી હોય બરાબર છે બધા જ મંત્રીઓના નિવાસસ્થાન પણ ગાંધીનગરની અંદર આવેલા છે મંત્રીઓના નિવાસસ્થાન વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરની અંદર આવેલા છે સાથે સાથે ગાંધીનગરની અંદર આપણું સચિવાલય પણ આવેલું છે એ ઉપરાંત વાત કરીએ તો અલગ અલગ વસ્તુઓ છે કે ભાઈ મહાત્મા મંદિર આવેલ છે ઇન્દ્રોડા પાર્ક આવેલ છે ગિફ્ટ સિટી તરીકે ઓળખાય છે હરણી ઉદ્યાન આવેલું છે સરિતા ઉદ્યાન આવેલું છે આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણા ગાંધીનગરની અંદર આવેલી છે સાથે સાથે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ ગિફ્ટ સિટી એટલે શું એટલે એ કંઈ ગિફ્ટમાં મળેલું સિટી છે એવું કહે છે ગુજરાતને અરે ના ભેરું એવું કાંઈ છે નહીં ગિફ્ટમાં મળેલું નથી તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ગિફ્ટ સિટીનું પૂરું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી શું છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી બરાબર છે ટેકનોલોજીકલ સિટી ન લખતા ટેક્સ સિટી ખાલી લખી નાખવાનું બરાબર એટલે પરીક્ષાની અંદર આનું ફૂલ ફોર્મ પૂછાય તો આપણને આવડવું જોઈએ યાદ રાખજો હજી એકવાર કહું છું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ પી સાથે સાથે ત્યાં આગળ ઘણા બધા ઉદ્યાન પણ આવેલા છે હરણી ઉદ્યાન છે સરિતા ઉદ્યાન છે સર્પ ઉદ્યાન છે સસલા ઉદ્યાન છે આવા ઘણા ઉદ્યાન આવેલા છે માટેને ઉદ્યાન નગરી તરીકે પણ ગાંધીનગરને ઓળખવામાં આવે છે ઓકે ગાંધીનગરની અંદર આવે ઇન્દ્રોડા પાર્ક પક્ષી ઉદ્યાન છે શું છે પક્ષી ઉદ્યાન તો વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રોડા પાર્ક છે એ ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઉદ્યાન છે બરાબર છે તો યાદ રાખજો એ ક્યાં આવે તો કે ગાંધીનગર જિલ્લાની અંદર આવે પ્રશ્નો પૂછાઈ ગયેલો છે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બરાબર છે હા એનું પૂરું નામ યાદ રાખજો ગિફ્ટ સિટીનું આ ક્લિયર ચાલ તો ખાસ વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા જો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ન આવડ્યું હોય ને તો જો અહીંયા લખ્યું જ છે બરાબર વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા બરાબર આપણો નેશનલ ફ્લેગ છે અને આગળ જે છે આખી વિધાનસભા ભવનનો જે છે ફોટો અહીંયા આગળ તમારી સમક્ષ લીધો છે ક્લિયર તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાને લેવાનું છે ચાલો એનામાંથી વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની અંદર આવે દહેગામ શું આવે દહેગામ આવે તો દહેગામ તાલુકો છે દહેગામ શું છે તો કે તાલુકો છે ગાંધીનગરનો

બરાબર છે તો દહેગામનું શું પ્રખ્યાત તો કે ધારિયા પ્રખ્યાત શું પ્રખ્યાત ક્યાંથી લેવાના તો ધારિયા કે ના પ્રખ્યાત તો કે ભાઈ દહેગામના ધારિયા કે ના પ્રખ્યાત છે ઓકે સાથે સાથે ફ્રૂટ રિસર્ચ સ્ટેશન મિત્રો યાદ રાખજો ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવે બરાબર ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવશે તો ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવશે બરાબર આ વસ્તુ પણ યાદ રાખજો ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવે તો કે દહેગામ ગાંધીનગર ખાતે આવશે તો દહેગામમાંથી બે વસ્તુ યાદ રાખો આ બે વસ્તુ કઈ કઈ છે પહેલી વસ્તુ યાદ રાખો દહેગામના ધારીયા પ્રખ્યાત બીજી વસ્તુ યાદ રાખો દહેગામની અંદર એટલે કે ગાંધીનગર જિલ્લાના દહેગામની અંદર આવે ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ફળ સંશોધન કેન્દ્ર ક્લિયર અને ગુજરાતીમાં આપણે કેવું હોય તો ફળ સંશોધન કેન્દ્ર કહેવાય કૃષિ સંશોધન કેન્દ્ર ક્યાં આવે ત્યારબાદ કહી શકાય ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવે ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવે ગ્રાસ રિસર્ચ સ્ટેશન ક્યાં આવે મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવે મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવે આવા પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર પૂછાય તો બધા સંશોધન કેન્દ્રો છે ને એને ખાસ આપણે પાકા કરી લેવાના બરાબર તો ફ્રૂટ રિસર્ચ સ્ટેશન એટલે કે ફળ સંશોધન કેન્દ્ર ક્યાં આવે તો કે દહેગામ ખાતે આવશે ક્લિયર ચાલો આગળ વધીએ ના પછી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલા એનું એક લેક્ચર જોઈએ છે તમારે ચાલો કે ગુજરાતની અંદર આવેલા બધા સંશોધન કેન્દ્રો એકસાથે એક જ લેક્ચરની અંદર એવો લેક્ચર જોઈએ છે બધાને ચાલો કે બધાય રિસર્ચ છે એક જ લેક્ચર ની અંદર આવી જાય નકશા દ્વારા જ કે ભાઈ સાબરકાંઠા છે દાવડો કચ્છ છે તો કારક સંશોધન કેન્દ્ર ગાંધીનગર છે તો ત્યાં ફ્રૂટ રિસર્ચ સ્ટેશન બરાબર ઓકે ચાલો તો એનો પણ એક લેક્ચર લઈને આવીશ બરાબર એ લેક્ચર ની અંદર આપણે બે ટોપિક લેશું બે ટોપિક એટલે નાનો લેક્ચર હશે બે ટોપિક એટલે કઈ કઈ વસ્તુ તો કઈ ગુજરાતના જિલ્લાની અંદર વખણાતી વસ્તુઓ ખાવા પીવાની વખણાતી વસ્તુઓ બરાબર કેમ કે આની સાથે સંલગ્ન થઈને એવો ટોપિક થઈ જશે ફળ સંશોધન કેન્દ્ર સાથે બરાબર એટલે ખાવા પીવાની વસ્તુઓ અને સંશોધન કેન્દ્ર આ બંનેનો મર્જ કરીને એક લેક્ચર લઈને આવીશ ઓકે ઓકે અર્જિત ગઢ વિકે છે આ ઇમરજન્સી આવતીકાલે જ લઈને આવો બરાબર એ હું જોઉં છું ઓકે ચાલો કેમ કે એક લેક્ચર વિદ્યાર્થી મિત્રો આખું જે એનું પીપીટીનું માળખું ને બધી વસ્તુ તૈયાર કરવી હોય ને એમાં થોડો સમય લાગતો હોય બરાબર નવી નવી વસ્તુ તમારી સમક્ષ લાવવી હોય તો એના માટે થોડો સમય પાછો લાગે એટલા માટે બધી વસ્તુ જોવી પડે કે હું જે કંઈ પણ ટોપિક કહું પછી પીપીટી મેકર છે એ પીપીટી બનાવે પછી હું આખું પ્રૂફ કરી નાખું પછી ઉપર જે છે એ ડિજિટલ બોર્ડની અંદર આવે અને પછી તમારો લેક્ચર લેવાતો હોય બરાબર એટલે આની પાછળ જે છે વિદ્યાર્થી મિત્રો મહેનત પણ ઘણી હોય તો ખાસ કાલને કાલ લઈ આવીશ એ હું તમને શ્યોરિટી સાથે નથી કહેતો પણ લઈ આવીશ એ સો ટકાની વાત છે ક્લિયર છે લઈ આવીશ એ શ્યોરિટીની વાત છે ક્લિયર ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આવે છે પેથાપુર હવે પેથાપુર નામનો શબ્દ સાંભળો ને એટલે પહેલી વસ્તુ તો મગજની અંદર એક લેટ થઈ જવી જોઈએ કે ભાઈ પેથાપુરનું બ્લોક પ્રિન્ટિંગ પેથાપુરનું બ્લોક પ્રિન્ટિંગ આ વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો પેથાપુર છે ને ગાંધીનગર જિલ્લામાં આવે પેથાપુર ગાંધીનગર જિલ્લાની અંદર આવે પેથાપુર બરાબર છે પેથાપુર ક્યાં આવે તો કે ભાઈ ગાંધીનગર જિલ્લાની અંદર આવે હવે અત્યારનું જે ગાંધીનગર છે ને સપોઝ કે આ મારું ગાંધીનગર છે બરાબર ગાંધીનગરની આજુબાજુનો વિસ્તાર છે ને આ વચ્ચે મારું ગાંધીનગર છે તો પેલા ગાંધીનગરનો જે વિસ્તાર છે ને એ પેથાપુર તરીકેની સ્થાપના થઈ હતી ક્યાં નામ તરીકે પેથાપુર તરીકેની સ્થાપના થઈ હતી પ્રશ્ન છે સાહેબ પેથાપુર તરીકે કા શા માટે તો કે એની સ્થાપના છે ને વિદ્યાર્થી મિત્રો તેરમી સદીમાં તેરમી સદીમાં એક વ્યક્તિએ કરેલી હતી અને વ્યક્તિનું નામ હતું પેથા સિંહ શું નામ હતું

કે પેથાપુર છે પેથા સિંહ હતું તેરમી સદીમાં પ્રખ્યાત છે એના પછી વાત કરીએ તો હવે છે વાસણ જો વાસણિયા હનુમાન આવો તમે શબ્દ સાંભળેલો હશે રોકડિયા હનુમાન વાસણિયા હનુમાન સાળંગપુરમાં જે હનુમાનજી મંદિર આવે એ હનુમાન બરાબર છે આવા અલગ અલગ તમે જે છે નામ સાંભળેલા હશે તો હનુમાનજીની અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓની અંદર મૂર્તિઓ પણ આવેલી છે બરાબર તો એની અંદર ગાંધીનગર જિલ્લામાં એક મૂર્તિ આવે હનુમાનજીની મૂર્તિ વાસણ ખાતે આવે જેને આપણે વાસણિયા હનુમાન તરીકે ઓળખીએ છીએ બરાબર છે તમે વાંચેલું હશે વાસણિયા હનુમાન તો ખાસ હનુમાનજીની પ્રતિમા આવેલી છે ગાંધીનગર જિલ્લામાં કઈ જગ્યાએ તો કે વાસણ ખાતે એટલે કે ભાઈ વાસણિયા હનુન તરીકેને ઓળખવામાં આવે બરાબર તો અહીંયા શું આવેલું છે તો એક હનુમાનજીની પ્રતિમા આવેલી છે બરાબર હનુમાનજીની વિશાળ

તો ગાંધીનગર જિલ્લાની અંદર આવશે સાળંગપુરની અંદર પણ હનુમાનજીની પ્રતિમા આવેલી છે બરાબર બાલા હનુમાન પૂછાય બાલા હનુમાન તો ગાંધીનગર સોરી જામનગર જિલ્લાની અંદર આવશે બાલા હનુમાન ક્યાં આવે જામનગરની અંદર આવે યાદ રાખો ભુરખિયા લાઠી અમરેલી જિલ્લો વાસણિયા ગાંધીનગર સાળંગપુર બોટાદ જિલ્લો અને બાલા હનુમાન છે તો જામનગર યાદ આવે ને બાલા હનુમાન ઓગણીસો ચોસઠ થી સતત નિરંતર રામધૂન ત્યાં આગળ ચાલુ છે ગિનેશ બુક ની અંદર પણ એની નોંધણી થયેલી છે બરાબર તો એ બાલા હનુમાન છે ક્લિયર તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે ક્લિયર ચાલો પ્રખ્યાત ની વાત છે આ નકર ઘણા બધા જિલ્લાની અંદર આ એક મિત્ર કમેન્ટ કરે છે બાલા હનુમાન અમારા વિસ્તારમાં આવેલું છે તો એવી રીતે વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો બાલા હનુમાન છે આ ઉપરાંત વાત કરીએ તો રોકડિયા હનુમાન છે આ ઘણા બધા વિસ્તારની અંદર અલગ અલગ સ્થાનિક નામો પણ હોય છે પણ આપણે જે પ્રખ્યાત છે એ બાલા હનુમાનનું મંદિર એટલે જામનગર જિલ્લાની અંદર આવે કે જ્યાં ઓગણીસો ચોસઠથી નિરંતર રામધૂન છે ચાલુ છે ક્લિયર ચાલો ખૂબ સરસ જો અશ્વિનભાઈ ચૌહાણ કહી રહ્યા છે મશાલિયા હનુમાન એમના ઘર સાઈડ એટલે કે મે બી સાબરકાંઠાથી તમે બિલોંગ કરો છો જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી અશ્વિનભાઈ ચૌહાણ ક્યાંથી છો એક મને કમેન્ટ કરી દેજો તો હું ભૂલતો ન હોય તો ચાલો જય વાડીવાળા દાદા ચાલો જય હનુમાન જય વાડીવાળા દાદા એક વખત કમેન્ટ થઈ જાય બધા જ વિદ્યાર્થી મિત્રોને ઓકે બનાસકાંઠા ખૂબ સરસ ચા એ ઉપરાંત વાસણ ખાતે વૈજનાથ મહાદેવનું જૂનું મંદિર પણ આવેલું છે જો આ મંદિર છે ને બહુ મસ્ત મજાનું મંદિર છે ભુરખિયા હનુમાન ભુરખિયા હનુમાન લાઠી ખાતે આવે અમરેલી જિલ્લામાં આવે લાઠી તાલુકાની અંદર આવે

શું આવે પાનસર પાનસર ની અંદર તો કે ધર્મનાથ ની મૂર્તિ આવે પાનસર આવે શું આવે જૈન દેરાસર બરાબર આ જૈન જૈન દેરાસર એટલે કે મંદિર આવે બરાબર હવે આ મંદિરની અંદર પ્રતિમા કોની છે તો પ્રતિમા પાર્શ્વનાથની છે સોરી ધર્મનાથ ની છે કોની છે ધર્મનાથ ની પ્રતિમા છે તો પ્રશ્ન થાય સાહેબ ધર્મનાથ કોણ તો કે જૈન તીર્થંકર છે કેટલામાં છે એ તમારે કહેવાનું છે ચાલો ધર્મનાથ કેટલામાં જૈન તીર્થંકર છે ચાલો એની કમેન્ટ તમારે કહેવાની છે સાથે સાથે એમનું ચિન્હ પણ તમારે કહેવાનું છે ધર્મનાથ ચલો ચાલો ચલો ફટાફટ તમારે કહેવાનું છે કે ધર્મનાથ કેટલામાં જૈન તીર્થંકર છે અને એમનું ચિન્હ શું છે ચલો તેર માં કહે છે ઘણા બધા પંદર માં કહે છે ઘણા બધા વીસ માં કહે છે ઓકે ઘણા બધા ત્રીજા કહે છે ચોથા કે છે મિત્રો ખાસ યાદ રાખજો પંદરમાં છે જૈન તીર્થંકર કેટલામાં છે તો કે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો છે આ ચોવીસ તીર્થંકર માંથી પંદર માં તીર્થંકર હોય ને તો એ ધર્મનાથ છે જેમનું ચિહ્ન છે તો કે વજ્ર છે શું છે વજ્ર એમનું ચિહ્ન છે તો એ ધર્મનાથની મૂર્તિ ધરાવતું દેરાસર ક્યાં આવે પાંસર ખાતે આવે ગાંધીનગર જિલ્લામાં કયા જિલ્લામાં ગાંધીનગર જિલ્લામાં ધર્મનાથની મૂર્તિ ધરાવતું જે જૈન દેરાસર છે એ પાંસર ખાતે આવશે ક્યાં આવશે પાંસર ખાતે આવશે ક્લિયર છે ચાલો પછી ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આપણે રાજકોટ ખાતે એક મેગા લેક્ચરનું આયોજન કરેલું છે સમજો શાંતિથી રાજકોટ ખાતે એક મેગા લેક્ચરનું આયોજન કરેલું છે ઓફલાઇન છે મિત્રો આની અંદર તમને આવનારી જે જીએસઆરટીસીની ભરતી છે બરાબર એટલે કે કંડક્ટરની જે ભરતી છે એના માટે સ્પેશિયલ મેગા લેક્ચર છે ઓકે આવનારી જે ની ભરતી છે ને વિદ્યાર્થી મિત્રો એના માટે સ્પેશિયલી એક મેગા નું આયોજન કરવામાં આવેલું છે ફ્રીમાં છે કેવો છે ફ્રીમાં છે ક્યારે તો કે સત્યાવીસ આઠ બે હજાર ત્રેવીસ રવિવાર અને એનો ટાઈમ છે અઢીથી સાડા પાંચ વાગ્યાનો બરાબર આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ તમને બે ટોપિક જે છે એના ઉપર વિશેષ ભારાંક આપવામાં આવશે અને બંને ટોપિક કયા કયા છે તો એક છે મોટર વ્હીકલ એક્ટ 1988 અને ટિકિટ અને ભાડાને લગતા જે ગાણિતિક પ્રશ્નો છે બરાબર મેજિક ટ્રીક સાથે આ જે પ્રશ્નો જે છે તમને કેવી રીતે પરીક્ષામાં સોલ્વ કરવા એ માટે આ મેગા લેક્ચરની અંદર આપવામાં આવશે કરાવો અને આ કન્ડક્ટરનો જે સ્પેશિયલ મેગા લેક્ચર છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આવવાનું ચૂકશો નહીં ક્લિયર ચાલો એના પછી ગાંધીનગર તરફ આપણે આગળ વધીએ

લોદરા ખાતે શું આવે તો કે આયુર્વેદ કોલેજ આવે આયુર્વેદ કોલેજ નું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ સાથે બાજુમાં એક મંદિર પણ આવેલું છે એ મંદિરનું નામ પણ બાલા હનુમાન છે જો આવ્યા ને બીજા બાલા હનુમાન મંદિર બરાબર છે પણ યાદ રાખો અહીંયા આપણે કોલેજના નામ ઉપરથી યાદ રાખવાનું છે કે શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ લોદરા ખાતે આવેલી છે અને એની બાજુમાં જ એક મંદિર પણ આવેલું છે જે બાલા હનુમાનના મંદિર તરીકે ઓળખાય છે તો આ બંને વસ્તુ ક્યાં આવે તો કે લોદરા ખાતે આવે અને લોદરા કયા જિલ્લાની અંદર આવે ગાંધીનગર જિલ્લાની અંદર આવે બરાબર છે લોદરા ક્યાં આવે તો કે ગાંધીનગર જો ઘણી બધી વાર પ્રશ્નો પરીક્ષામાં પૂછાય કે ભોયણી કયા જિલ્લામાં આવે પાનસર કયા જિલ્લામાં આવે ત્યારબાદ માધાપર કયા જિલ્લાની અંદર આવે ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાય છે લુદરા કયા જિલ્લાની અંદર આવે લાંબા કયા જિલ્લાની અંદર આવે આવા બધા પ્રશ્નો આપણને પૂછાય ને તો એ સ્થળ પણ યાદ રાખવાના જોડકા સ્વરૂપે ક્યારેક પૂછાય જાય તો લુદરા છે ગાંધીનગરની અંદર આવશે ત્યારબાદ હજી એક સ્થળ છે એ સ્થળ છે શેરીસા કયું છે શેરીસા છે મિત્રો યાદ રાખજો કે શેરીસા અંદર જૈન દેરાસર આવેલું છે અને આ દેરાસરની અંદર બિરાજમાન કોણ છે તો કે પાર્શ્વનાથ છે કોણ છે પાર્શ્વનાથ છે મિત્રો ખાસ યાદ રાખજો શેરીસા કે જે ગાંધીનગર જિલ્લાની અંદર આવે આ શેરીસાની અંદર જોવા જોવાલાયક શું છે તો કે જૈન દેરાસર છે એટલે કે જૈન દેરાસર છે મંદિર છે આ દેરાસરની અંદર પ્રતિમા કોની છે તો પ્રતિમા છે પાર્શ્વનાથજીની કોની છે પાર્શ્વનાથજીની મિત્રો ખાસ યાદ રાખજો પાર્શ્વનાથજી અને એની સાથે સાથે પ્રતિમા છે પદ્માવતી દેવી પદ્માવતી દેવી એની પણ પ્રતિમા ધરાવતું જૈન દેરાસર ક્યાં આવેલું છે શેરિશા ખાતે આવેલું છે આ પાર્શ્વનાથજી કોણ તો પાર્શ્વનાથજી જૈન ધર્મના તીર્થંકર છે ભાઈ જૈન ધર્મના તીર્થંકર છે કેટલામાં તીર્થંકર છે તો કે ત્રેવીસમાં તીર્થંકર છે એમનું પ્રતિક શું છે તો કે સર્પ છે જૈન તીર્થંકર છે તો આ ઈમેજ પણ મેં તમને વિદ્યાર્થી મિત્રો બતાવેલો છે એમનો ઇમેજ પણ તમારી સમક્ષ લઈને આવેલો પાર્શ્વનાથજી મૂર્તિ ચાલો યાદ રાખજો ત્યારબાદ વાત કરીએ તો આવે છે વાવ જો અગત્યનું છે બરાબર અગત્યનો ટોપિક છે ખાસ વિદ્યાર્થી મિત્રો આને તમે ધ્યાન લેજો ગાંધીનગર જિલ્લાની અંદર વાવ આવે અડાલજની વાવ આવે અંબાપુરની વાવ આવે સાપાની વાવ આવે આ બધી વાવ ક્યાં આવે તો કે ગાંધીનગર જિલ્લાની અંદર આવે ઓકે તો તો એની અંદર સૌથી અને અગત્યની હોય મોસ્ટ મોસ્ટ ટાઈમ પી વાવ વાવ છે છે ભાઈ આ કેવી પરીક્ષાની અંદર પૂછાય 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 અને એ રીતની વાવ છે તો મિત્રો આ વાવ આપણે સૌ પહેલા વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ યાદ રાખો કે અડાલજની વાવ ક્યાં આવે તો કે ગાંધીનગર ખાતે આવે મતલબ કે ગાંધીનગર જિલ્લામાં અડાલજ ખાતે આવે યાદ રાખો ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર જિલ્લાની અંદર આવે અડાલજ ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો એક વાવ આવે આ વાવનું નામ શું છે તો કે અડાલજની વાવ છે ઓકે અડાલજની વાવનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું તો યાદ રાખજો રૂડાબાઈએ કરાવેલું છે અડાલજની વાવનું નિર્માણ કાર્ય કોણે કરાવ્યું રૂડાબાઈએ કરાવેલું છે ક્યારે કરાવ્યું ચૌદસો નવાણુંમાં કરાવેલું યાદ રાખજો રૂડાબાઈએ નિર્માણ કાર્ય કરાવ્યું હતું ક્યારે તો કે ચૌદસો નવાણું ની અંદર કરાવ્યું હતું અરૂડાબાઈ કોના પત્ની હતા તો કે વીરસિંહના પત્ની હતા એને વાવનું નિર્માણ કર્યું શા માટે કરાવ્યું તો કે પોતાના પતિની યાદમાં આ વાવને બંધાવવાની શરૂઆત કરાવી હતી પણ એવું કહેવાય છે કે આ વાવનું બાંધકામ પૂર્ણ કોણે કરાવ્યું તો આ વાવનું બાંધકામ પૂર્ણ કરાવેલું છે મોહમ્મદ બેગડાએ એટલે કે મોહમ્મદ બેગડાના સમયગાળાનું આ સ્થાપત્ય છે એવી માન્યતા છે કે બેગડાએ આ કામકાજ છે પૂરું કરાવેલું હતું ઓકે તો સ્થાપત્ય કોના સમયગાળાનું છે તો મોહમ્મદ બેગડાના સમયગાળાનું સ્થાપત્ય છે ઓકે હવે આ જે વાવ છે એ વાવ વાવ કેટલા માળની છે છે કેવા પ્રકારની એ બધી બાબતની આપણે ચર્ચા કરીએ તો વાવ છે ને એ વાવ છે પાંચ માળની કેટલા માળની છે પાંચ માળની છે અને વાવની અંદર ઉતરવું હોય તો ઉતરવા માટે પ્રવેશ દ્વારની સગવડતાવી કેવી છે તો કે ત્રણ બાજુ પ્રવેશ દ્વાર છે કેટલી બાજુ ત્રણ બાજુ પ્રવેશ દ્વાર છે હવે જેની ત્રણ બાજુ પ્રવેશ દ્વાર હોય એને જે પ્રકારની વાવ કહેવાય કેવી કહેવાય જે પ્રકારની વાવ કહેવાય તો વાવ કેવા પ્રકારની છે તો કે જે પ્રકારની વાવ છે યાદ રાખો જે પ્રકારની વાવ છે કેમ કે ત્રણ બાજુ પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વાર કેટલી બાજુ ત્રણ બાજુ પ્રવેશ દ્વાર છે એટલે જે પ્રકારની વાવ છે ઓકે આ વાવની લંબાઈ કેટલી છે તો વાવની લંબાઈ છે એપ્રોક્સિમેટલી પંચોતેર પોઈન્ટ ત્રણ મીટર જેટલી કેટલી છે પંચોતેર પોઈન્ટ ત્રણ મીટર જેટલી છે વાવનું નિર્માણ કરીએ કઈ શૈલી ની અંદર થયેલું છે તો વાવનું નિર્માણ કરીએ ઇન્ડો ઇસ્લામિક શૈલી ની અંદર કઈ શૈલી ઇન્ડો ઇસ્લામિક સ્થાપત કે ની વાવના સ્થપતિ કોણ છે કોણ છે તો મિત્રો યાદ રાખજો શ્રીમાળી જ્ઞાતિના છે એક કારીગર કે જેમનું નામ શું છે ભીમા છે તો ભીમાના પુત્ર માસણ જે છે વિદ્યાર્થી મિત્રો એના સ્થપતિ છે આ ભીમા છે એ શ્રીમાળી જ્ઞાતિના છે કારીગર છે અને એમના દીકરા કે જેનું નામ છે માસણ એ આના સ્થપતિ છે અડાલજની વાવના સાથે સાથે યાદ રાખો કે અડાલજની વાવના જે ત્રણ પ્રવેશ દ્વારો છે તેના પ્રવેશ દ્વાર ઉપર જે છે એ નવ ગ્રહ પણ કંડારાયેલા છે ક્લિયર તો આ વાત કરીએ આપણે અડાલજની અડાલજની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી સાથે સાથે અડાલજની અંદર જ વિદ્યાર્થી મિત્રો એક મંદિર આવે આપ સૌ વિદ્યાર્થી મિત્રો એનાથી પરિચિત છો બરાબર ત્યાં આગળ એક મંદિર આવે ત્રિમંદિર આવે કયું મંદિર આવે ત્રિમંદિર યાદ રાખજો ત્રિમંદિર જે છે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે અડાલજ ખાતે આવે હજી એક વાર કહું છું ત્રિમંદિર ક્યાં આવે અડાલજ ખાતે આવે સબ ઇમેજ બતાવો આમનો મજા આવે ઇમેજ બતાવો કાંઈ વાંધો નહીં મિત્રો ઈમેજ જે છે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો બરાબર છે ચાલો ઈમેજ જે છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ લેજો આ ઇમેજ જે છે કયો કોનો છે તો કંઈક ત્રિમંદિરનો ઇમેજ છે કે જે અડાલજ ખાતે આવે આ ત્રિમંદિર બનાવવા માટેનું આ ત્રિમંદિરનું વડું મથક જે છે વિદ્યાર્થી મિત્રો અડાલજ છે બરાબર છે ઘણા બધા વિસ્તારની અંદર દાદા ભગવાનનું મંદિર આપણે જેને કહીએ છીએ તો આ ત્રિમંદિર જે છે એનું વડું મથક ક્યાં છે તો યાદ રાખો અડાલજ ખાતે છે કોની પ્રેરણાથી બનાવવામાં આવ્યું તો યાદ રાખજો દાદા ભગવાનની પ્રેરણાથી દાદા ભગવાનની પ્રેરણાથી છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિમંદિર બનાવવામાં આવ્યું હતું ઓકે થોડી વાત છે વિદ્યાર્થી મિત્રો દાદા ભગવાનની આપણે કરી લઈએ તો દાદા ભગવાન કે જેમનો જન્મ છે વિદ્યાર્થી મિત્રો ક્યાં થયેલો છે જેમનો જન્મ થયેલો છે ભાદરણ ખાતે ભાદરણ ખાતે જેમનો જન્મ થયેલો છે ખેડા જિલ્લાની અંદર ભાદરણ ત્યાં આગળ એમનો જન્મ થયેલો છે બહુ નાની હતી વર્ષની એની ઉંમર હતી ને ત્યારે એમને જે છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી માત્ર બાવીસ વર્ષની ઉંમરે એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયેલી હતી ત્યારબાદ એમણે જે છે ઘણા બધા સામાયિકો જે છે એને પણ પ્રકાશિત કરેલા હતા તો સામાયિકોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર આવશે દાદાવાણી

બીજું છે પ્રભાસ પાટણ અને ત્રીજું છે અણહિલપુર પાટણ આ ત્રણેય વસ્તુ તમારા માટે મોસ્ટ મોસ્ટી બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખી જ લેજો બધા ગઢ પાટણ કે તો અડાલજ

બરાબર છે અંબાપુરની વાવ તો કે ગાંધીનગરમાં અંબાપુર પાસે આવે બરાબર હવે આને પ્રવેશ દ્વાર કેટલા છે તો આજે અંબાપુર ની વાવ છે દાખલા તરીકે આ મારી અંબાપુરની વાવ છે હાલો અંબાપુરની વાવ ઓકે હવે આ વાવ જે છે એની અંદર ઉતરવા માટે વ્યવસ્થા કેટલી બાજુ છે તો કે એક જ બાજુ છે એટલે એક જ બાજુ પ્રવેશ દ્વાર હોય એક જ બાજુ પ્રવેશ દ્વાર હોય તો એને કેવી વાવ કહેવાય સ્વવ્યસ છે એને નંદા પ્રકારની વાવ કહેવાય કઈ કહેવાય નંદા પ્રકારની વાવ તરીકે એને ઓળખવામાં આવે છે ક્લિયર તો મારી આ વાવ કેવા પ્રકારની છે નંદા પ્રકારની વાવ છે કેવા પ્રકારની વાવ છે નંદા પ્રકારની વાવ છે કેમ કે એની એક જ બાજુ પ્રવેશ દ્વાર છે નિર્માણ કાર્યનો સમયગાળો બતાવ્યો છે યાદ રાખવાની જરૂરિયાત નથી 1498 થી 1503 5 વર્ષનો સમયગાળો છે ત્યારે એનું નિર્માણ કાર્ય છે કરવામાં આવેલું હતું બરાબર અત્યારે ખાલી આપણે નામ યાદ રાખવાનું છે વાવનું નામ અંબાપુરની વાવ ગાંધીનગર

કે ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઉદ્યાન ક્યાં આવેલું તો કે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર બરાબર જવાબ ઉદ્યાન કયું ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે એની અંદર અલગ અલગ પ્રકારના ઉદ્યાનો આવેલા છે એટલા માટે તોને ઉદ્યાન નગરી તરીકે ઓળખવામાં આવે છે ગાંધીનગરને યાદ રાખો એની અંદર હરણ ઉદ્યાન મગર ઉદ્યાન સર્પ ઉદ્યાન સસલા ઉદ્યાન આ બધા ઉદ્યાન એની અંદર આવેલા છે કઈ જગ્યાએ તો કે ઇન્દ્રોડા

ઘીમાંથી લચપચતી અહીંયા જો ઉપર કાજુ દેખાય છે અહીંયા જો બદામ દેખાય છે અહીં જો અંદર કાજુ બદામનો ભૂકો દેખાય છે અહીં જો ટોપરું દેખાય છે બરાબર હા ઓલું ખમણી કરેલું ખમણી કરેલું ટોપરું દેખાય છે સાહેબ હવર હવરમાં તમે જે છે મોઢામાં પાણી લાવી દીધું આવી સુખડીનો પ્રસાદ ધરીને બરાબર છે કે તમારા ડિજિટલ પ્લેટફોર્મ થકી સુખડીનો પ્રસાદ ધરીને તમે જે છે હવર હવરમાં મોઢામાં પાણી લાવી દીધું સાહેબ ઓહો અરજીત ગઢવી કે સાહેબ બસ હવે અભાસ અત્યારે મમ્મીને અથવા તો ઘરનાને કેવું જોઈએ કે તમે સુખડી બનાવી દો હા ત્યાં સુધી તો બરોબર છે કે મમ્મીને તમે કહો પણ પછી તકલીફ થાય બીજા કોઈને કહો તો બરાબર તો સુખડી પછી ન આવે સુખડી નહીં સવારમાં ચા ભાખરી ન આવે બપોરે ગરમા ગરમ રોટલીને શાકીને છાં નો આવે અને સાંજે શાકને નો આવે પછી રોંઢાની ચાની વાત જ અલગ છે એ તો આવે જ નહીં એ તો આવે જ નહીં પણ ત્રણ ટાઈમ જમવાનું ન આવે પછી અત્યારે હવારમાં તમે સુખડીનું કહો ને તો

તો કે મહુડી મધુપુરી તો કે મહુડી ગાંધીનગર જિલ્લાની અંદર આવે વિદ્યાર્થી મિત્રો કઈ નદીના કિનારે તો કે સાબરમતી નદીના કિનારે આવે કઈ નદીના કિનારે આવે સાબરમતી નદીના કિનારે આવે ઓકે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કર્કવૃત રેખા પણ પસાર થાય છે ગાંધીનગરમાં કર્કવૃત રેખા મહુડી ખાતેથી પસાર થાય છે આ મહુડીની અંદર છે વિદ્યાર્થી મિત્રો દેરાસર આવે દેરાસર એટલે જૈન મંદિર હમણાં આપણે વાત કરી હતી ને તો દેરાસર એટલે તો કે જૈન ધર્મના લોકોનું મંદિર હોય એને દેરાસર તરીકે ઓળખવામાં આવે

મહુડી પ્રાચીન નામ મધુપુરી ગાંધીનગર જિલ્લામાં આવે સાબરમતી નદીના કિનારે આવે કર્કવૃત રેખા પસાર થાય છે દેરાસર આવેલું છે છે મૂર્તિ મૂર્તિ કોની મહાવીરની અને આ મૂર્તિની સ્થાપના કોણે મતલબ કે મંદિરની સ્થાપના કોણે કરી છે બુદ્ધિસાગર સાગર એ બરાબર છે ચાલો સાથે સાથે આ જે મંદિર છે ત્યાં આગળ સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે ભાઈ સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે જો અહીંયા તમે જોઈ શકો છો સુખડીનો પ્રસાદ આ મંદિરની અંદર ધરવામાં આવે છે તો ઘણા બધા સુખડી ભાવતી હોય તો ખાલી સુખડી ખાવા માટે મહુડી જાય પણ દર્શન કરવા માટે જવું હા દર્શન કરવા માટે જવું અને પછી તમે સુખડી ખાવ તો એ લેખે કહેવાય એટલે સુખડી ખાવા માટે જાઓ તો એ યોગ્ય ન કહેવાય બરાબર તો તમને બધાને જે છે વિદ્યાર્થી મિત્રો મહુડીના દર્શન કરવા હોય તો ખાસ એ મંદિર જે છે મંદિરનો ઇમેજ પણ લીધેલો છે કે આ મંદિરે જઈને તમે દર્શન કરી શકો છો અને ત્યાંથી સુખડીનો પ્રસાદ તમે લઈ શકો છો પણ એક નિયમો જનરલી કેવું હોય કે ઘરેથી કોઈ જાય બરાબર છે મંદિરે દર્શન કરવા માટે જાય તો ઓલો દસ રૂપિયાનો રૂમાલ એમ લેતા જાય પછી તો કંઈ રૂમાલની અંદર પ્રસાદી નાખે પછી રૂમાલ જે છે ને એને પેક કરી નાખે અને પેક કરીને હાથમાં રાખીને પછી ઘરે જે છે એ આવીને છોકરાઓને બધાને પ્રસાદી આપે આ સિસ્ટમ હોય બરાબર છે પણ તમે અહીંયા મહુડી ને તો આવી સિસ્ટમ જે છે ને એ કાર્યરત નથી ત્યાં તમને સુખડી જેટલી ખાવી એટલી ખાવાની છૂટ તમને મજા આવે એક થાળી સુખડીનો પ્રસાદ ખાઈ જાવો હે તો તમારી ક્ષમતા હોય એ પ્રમાણે તમારે ખાઈ જવાનો પણ રૂમાલમાં બાંધીને ઘરે નહીં લેવાનો અથવા તો ડબ્બો લઈને નહીં જવાનો આ રૂમાલમાં પાછા એમ કે એમાં પાછું ઘી હોય ને એટલે ઘી જે છે ને એ હેરી જાય અને હું કરે ડબ્બો લઈને જાય અને ડબ્બાની અંદર જે છે બે ચાર બટકા ખાય અને બે ચાર બટકા પાંચ બટકા જે છે એ હાંજ હુંટી હાંજે હાંજે ખાવા હાથું લઈ જાય અને એક બે છોકરાઓ માટે લઈ જાય એવું નહીં કરવાનું કેમ કે આ નિયમ જ છે તમારે મંદિરના પ્રાંગણની અંદર જેટલી સુખડી ખાવી હોય એટલી છૂટ પણ ઘરે લઈ જવાની નહીં ત્યાં ત્યાં ખાઈ લેવાની એક ડીશ ખાઓ ગમે એટલી ખાઓ ત્યાં ત્યાં તમારે ખાઈ જવાની પોટલી વાળીને ઘરે નથી લઈ જવાની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો એક મંદિર એટલે કે અક્ષરધામ મંદિર અક્ષરધામ મંદિર વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી લઈએ એમ તો આપણે ટોપિક લીધેલો છે અંદર પણ છતાં ગાંધીનગર જિલ્લો તો એક વખત આપણે ઝાંખી કરી લઈએ કે અક્ષરધામ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલું મંદિર છે આવે ક્યાં તો કે ગાંધીનગરની અંદર આવે મંદિરનું લોકાર્પણ ક્યારે થયું બે નવેમ્બર ઓગણીસો બાણું એટલે કે ઓગણીસો બાણું મંદિર બન્યું છે આ મંદિર છે એ ગાંધીનગરના સેક્ટર નંબર વીસ માં આવેલું છે ક્યાં આવેલું છે સેક્ટર નંબર વીસ ની અંદર આવેલું છે

કે ગાંધીનગર મંદિર ઉપર અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી હુમલો કયા વર્ષે થયો હતો તો યાદ રાખો બે હતો બે ના વર્ષમાં ક્યારે થયેલો બે થયેલો હતો અક્ષરધામ ગાંધીનગર ઉપર થયેલો હતો તો અક્ષરધામ મંદિર ગાંધીનગર કયા જિલ્લામાં સોરી અક્ષરધામ મંદિર કયા જિલ્લામાં ગાંધીનગર જિલ્લામાં કયા સંપ્રદાય સાથે સંકળાયેલું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલું છે ગાંધીનગરના ત્રીસ સેક્ટરમાંથી કેટલાવા કેટલામાં સેક્ટરમાં સેક્ટર નંબર વીસની ની અંદર રત્ન ક્યારે થઈ ઓગણીસો બાણું માં આતંકવાદી હુમલો ક્યારે થયો એટલે કે ગુલાબી રંગના પથ્થરો છે અને ગુલાબી રંગના પથ્થરો ક્યાંથી લેવામાં આવ્યા છે રાજસ્થાનમાંથી અને આખું મંદિર ત્રેવીસ એકર જેટલા સંકુલની અંદર ફેલાયેલું છે ક્લિયર ચાલો એના પછી આવે છે કલોલ બરાબર કલોલ એટલે આમ તમે જોવો ને તો ઉદ્યોગ સાથે સંકળાયેલું સ્થળ છે તમે આવું સાંભળેલું હશે ઇફકો શું સાંભળ્યું હશે ઇફકો ઇફકો બરાબર ઇફકો તમે સાંભળેલું હશે ઇફકો કલોલ બરાબર તો ઇફકો એટલે શું છે તો કે ઇફકો જે છે વિદ્યાર્થી મિત્રો કારખાનું છે શું છે આ કારખાનું છે કારખાનું છે

કોઓપરેટિવ લિમિટેડ આ ઇફકો નું પૂરું નામ છે બરાબર છે એ રાસાયણિક ખાતર બનાવતું એક કારખાનું છે કે જે કલોલ ખાતે આવેલું છે ગાંધીનગર જિલ્લામાં કલોલ ગાંધીનગર ખાતે આવેલું છે ઓકે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જો એક કમેન્ટ આવી ગઈ છે એટલે હવે એની માહિતી આપી દઉં જો કડી અને કલોલ આ બે સ્થળ છે કડી આવશે મહેસાણામાં કલોલ આવશે ગાંધીનગરમાં બંને વચ્ચેનો જે વિસ્તાર છે ને આ જે વિસ્તાર છે ને વચ્ચેનો વચ્ચેનો કડી અને કલોલ વિસ્તાર આ વિસ્તારને ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે કયા નામ તરીકે ઓળખવામાં આવે ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખો કડી કલોલ વચ્ચેનો વિસ્તાર ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય કડી મહેસાણાની અંદર કલોલ ગાંધીનગરની અંદર બંને વચ્ચેનો વિસ્તાર છે એ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે અને ટપ્પા છે ત્યાં ત્યાં તેલ તેલ ક્ષેત્ર ક્ષેત્ર આવેલું આવેલું છે 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 મતલબ કે જે જે વિદ્યાર્થી મિત્રો બરાબર અને કલોલ જે છે ત્યાં ઉદ્યોગ કેન્દ્ર ઇફકો પણ આવેલ છે એટલે કે રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું છે આવેલું છે તો આ વસ્તુ પણ ખાસ તમારે સાથે સાથે યાદ રાખવાની છે સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આપણે છે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની એક બેચ ચોવીસ આઠ જે છે ત્યારે ગુરુવારના દિવસે ડેમો લેક્ચર છે ત્રીજા નંબરનો જેની અંદર વિદ્યાર્થી મિત્રો ગૌરવ સર તમને જે છે એ રિઝનિંગ વિષય ભણાવશે એક થી ત્રણ નો સમય છે તો ખાસ ઓફલાઈન છે રાજકોટ ખાતે આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવીને આવી જવાનું પીએસઆઈ કોન્સ્ટેબલની બેચ ચાલુ કરી છે સાત દિવસ ડેમો લેક્ચર મળશે તો એમાં બે ડેમો લેક્ચર વહી ગયા છે ત્રીજો ડેમો લેક્ચર જે છે એ ગુરુવાર એટલે કે આજે છે એ કોનો છે સાથે દરેકને જણાવી દઉં કે આપણે ચોવીસ આઠ બે હજાર ત્રેવીસ એટલે કે આજથી છે વિદ્યાર્થી મિત્રો એક થી ત્રણ માં ડેમો લેક્ચર આપવામાં આવશે જનરલ બેચ શરૂ કરીએ છીએ રાજકોટ ખાતે ઓફલાઈન વિદ્યાર્થી મિત્રો રાજકોટ ખાતે ઓફલાઈન જનરલ બેચ શરૂ કરીએ છીએ આજથી શરૂ થાય છે એકથી ત્રણનો સમય છે એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમને જે નવી પેટર્ન છે સીસીએ ની એ પ્રમાણે તમને અભ્યાસ કરવામાં આવશે બરાબર મેથ્સ અને રીઝનિંગ ઉપર વધારે ભારાંક એની ઉપર આપવામાં આવશે અને જનરલ બેચ જે છે વિદ્યાર્થી મિત્રો આપણે એકથી ત્રણમાં રાજકોટ ખાતે ઓફલાઇન શરૂ કરીએ છીએ ઓકે ચાલો એના પછી આવે છે અગત્યનું બહુ મસ્ત મજાનો ટોપિક વાત જવા દો એવો બરાબર ટોપિક કયો છે તો પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં છે ને પલ્લીનો મેળો ભરાય ગાંધીનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે વિદ્યાર્થી મિત્રો તો કે પલ્લીનો મેળો છે એ ભરાય છે ઓકે આ પલ્લીનો મેળો આખો ભણવો તમારે ચાલો પલ્લીનો મેળો ભણવો છે આની અંદર શું હોય પરીક્ષાની અંદર કેવું કેવું પૂછાય આખો મેળો ભણવો છે ઓ ઘણા તો અહીંયા છે આખો મેળો જ ભણાવી દે હજી તો હું પૂછાય છે તો આખો મેળો છે ભણાવી દે વાહ મિત્રો વાહ ચાલો જોઈએ આપણે ફટાફટ ફટાફટ જે છે આખો પલ્લીનો મેળો આપણે જોઈ લઈએ જો પલ્લીનો મેળો ક્યાં ભરાય તો કે પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં ભરાય સાહેબ ગાંધીનગર જિલ્લામાં કઈ જગ્યાએ તો ગાંધીનગર જિલ્લાની અંદર એક ગામ ગામ આવે ગામનું નામ છે રૂપાલ ત્યાં આગળ આ મેળો ભરાય છે તો ક્યારે ભરાય તો એની તિથિ શું છે તો આસો સુદ નોમ આસો સુદ નોમ ત્યારે આ મેળો ભરાય છે સાહેબ મંદિર કોનું છે વરદાયની માતાનું મંદિર છે કોનું મંદિર છે વરદયની માતાનું મંદિર છે એના પ્રાંગણમાં આ મેળો ભરાય તો ખાસ યાદ રાખો પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયની માતાના પ્રાંગણની અંદર આસો સુદ નોમના દિવસે ભરાય છે નવમું નોરતું આ ઘણા બધા સાહેબ આસો સુદ નોમ એટલે હું એમાં ટપો ન પીડો નવમું નોરતું અથવા તો નો યાદ રહે તો દશેરાનો આગલો દી ત્યારે છે આ મેળાનું આયોજન કરવામાં આવે છે ઓકે આ મેળાની વિશેષતા શું છે કે આ મેળાની વિશેષતા છે કે અહીંયા આગળ વરદાયની માતાની પલ્લી શણગારવામાં આવે અને આ પલ્લી શણગારીને વરદાયની માતાની જે પલ્લી છે એના ઉપર શુદ્ધ ઘી આવે તો એની એક વિશેષતા રહેલી છે કે વરદાયની માતાનું મંદિર જે છે ત્યાં આગળ વરતા વરદાયની માતાની પલ્લી તૈયાર કરવામાં આવે અને આ પલ્લી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે શુદ્ધ ઘી ચડાવવામાં આવે

બરાબર એની ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે ને અને એક એવી વિશેષતા પણ છે અને એક એવી લોકમાન્યતા પણ છે કે આ મેળાની અંદર જ્યારે શુદ્ધ ઘી ચડાવવામાં આવતું હોય ને હવે દાખલા તરીકે કોઈ ઘી ચડાવે છે હવે ઘી ચડાવતા ચડાવતા કપડાં પહેરાવે કપડાં ઉપર ઘીના છાંટા ઉડે ને તોય ડાગા નથી પડતા આવી માન્યતા છે

એ અલગ અલગ જ્ઞાતિના લોકો બધા ભેગા મળીને આ પલ્લી જે છે ને એને શણગારતા હોય છે એટલા માટે સામાજિક એકરૂપતાનો મેળો સામાજિક એકતાના મેળા તરીકે ઓળખવામાં આવે આની અંદર કેવું હોય આની અંદર અનુસૂચિત જાતિના લોકો છે ને અનુસૂચિત જાતિના લોકો એ લોકો એક વૃક્ષનું લાકડું લઈને આવે એટલે કે સમી નામનું વૃક્ષ હોય ને આ સમી નામના વૃક્ષનું લાકડું લઈને આવે ત્યારબાદ સુથાર લોકો છે એ શું કરે તો કે માતાજીની પલ્લી બનાવે સોટા બાંધે પછી કુંભાર ભાઈઓ છે કુંડા છાંદે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વોરા ભાઈઓ કે કુંડા ની અંદર કપાસિયા પુરા કુંડા ની અંદર જિલ્લાઓમાં જે આઈ એમ પી છે એનો બી એક વિડીયો બનાવો ઓકે જી કે ની જમટમાં લીધો જ છે લાસ્ટ ટાઈમ એક મંથના તમે લેક્ચર જોઈ લેજો એમાં આ બધા મેળા આવી ગયા છે આ બધી માહિતી આવી ગઈ છે બરાબર છે આ બધી માહિતી એની અંદર આવી ગઈ છે

કે રાવણ ને છેલ્લું બાણ છેલ્લું બાણ જે માર્યું ને ભગવાન શ્રી રામે તો આ છેલ્લું બાણ આપનાર કોણ હતા આ વરદયની માતાજી હતા શું ઋષિએ જે એ અંજલિ છાટીને એને પ્રગટ કરેલા હતા વરદયની માતાજી એટલે ત્રેતા યુગની અંદર થઈ ગયા રામાયણ યુગની અંદર થઈ ગયા છે બરાબર છે આ વસ્તુ પણ એક સાથે સાથે તમારે યાદ રાખવાની છે ક્લિયર ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વસંતોત્સવ જે છે એ પણ ફેબ્રુઆરી માસમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે ગાંધીનગર ખાતે છે માત્ર નામ યાદ રાખો બરાબર માત્ર માત્ર વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખવાનું છે કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગાંધીનગરમાં વસંતોત્સવનું આયોજન કરવામાં આવે છે ઓકે એ ઉપરાંત વાત કરી લઈએ હવે બેઝિક વસ્તુ છે ભાઈ પાંચેક મિનિટનો લેક્ચર જ બાકી જુઓ હવે હવે ખાલી પાંચથી દસ મિનિટનો લેક્ચર જ બાકી છે પછી આની પીડીએફ તમને અવેલેબલ કરાવી દઈશ ક્યાંથી એ તમને ખબર જ છે બરાબર મારે તમને કહેવાની જરૂરિયાત નથી કે કહી દઉં આ પછી ઘણા બધા કહે સાહેબ અમને નથી કહું અમ નવા નવાથી બરાબર તો હમણાં લાસ્ટમાં તમને કહી દઉં છું આની પીડીએફ ક્યાંથી મળશે મિત્રો ગાંધીનગરની અંદર એક સંગ્રહાલય આવે છે સંગ્રહાલય નું નામ છે નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય સંગ્રહાલય નું નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય નેચરલ સંગ્રહાલય ક્યાં આવે તો કે આ સંગ્રહાલય મ્યુઝિયમ ગાંધીનગરની અંદર આવશે ત્યારબાદ વાત કરીએ લાઇબ્રેરીની બરાબર છે ચાલો લાઇબ્રેરીની વાત આવે એટલે કે ભાઈ ગ્રંથાલય ની વાત આવે જો લાઇબ્રેરી છે ને વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર ની યાદ રાખવા જેવી છો કારણ કે પરીક્ષામાં પૂછાય છે

કે જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે કોના દ્વારા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત રાજ્ય સરકાર સંચાલિત છે ગાંધીનગરની અંદર આવશે પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવે કે મધ્યસ્થ લાઇબ્રેરી ક્યાં આવે ચાલો આનો આન્સર આપો તો મધ્યસ્થ લાઇબ્રેરી ક્યાં આવે ચાલો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર તમારે મને આપવાનો છે મધ્યસ્થ લાઇબ્રેરી ક્યાં આવે મધ્યસ્થ લાઇબ્રેરી ક્યાં આવે યસ ગુડ વડોદરા બરોડા બરોડા બધા સાચા છો જો મધ્યસ્થ લાઈબ્રેરી છે ને એનું બીજું નામ છે આનું ઇંગ્લિશ કરો ને તો સેન્ટ્રલ લાઇબ્રેરી કહેવાય શું કહેવાય સેન્ટ્રલ લાઇબ્રેરી કે જે વડોદરાની અંદર આવે ક્યાં આવે વડોદરાની અંદર આવે અને એની વિશેષતા છે કે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા પણ પ્રશ્ન એવો પૂછાય ગુજરાત રાજ્ય મધ્યસ્થ લાઇબ્રેરી એ ક્યાં આવે તો ગાંધીનગરમાં આવે ખાલી મધ્યસ્થ લાઇબ્રેરી તો સેન્ટ્રલ લાઇબ્રેરી પૂછાય તો વડોદરાની અંદર આવશે કે જે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે ક્લિયર થાય બધાને આ વસ્તુ પણ સાથે સાથે તમારે યાદ રાખી લેવાની છે ક્લિયર ઓકે એ ઉપરાંત વાત કરીએ તો

ચીમનભાઈ પટેલ એનું સમાધિ સ્થળ નર્મદા ઘાટ કયા જિલ્લામાં ગાંધીનગર જિલ્લાની અંદર આવશે ક્લિયર ચાલ એ ઉપરાંત ડેરીની વાત કરીએ કે ભાઈ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર ચોવીસ ડેરીઓ આવી છે કેટલી ચોવીસ ડેરીઓ અને આનો લેક્ચર પણ આપણે સિરીઝની અંદર લીધેલો છે તો ગાંધીનગરમાં કઈ ડેરી આવે મધર ડેરી આવે કઈ આવે મધર ડેરી ગાંધીનગરની અંદર આવે યાદ રાખો મધર ડેરી ગાંધીનગરની અંદર આવશે સાથે જણાવી દો કે સરકાર શ્રી એક સાંસ્કૃતિક વન બનાવેલું છે એ સાંસ્કૃતિક વન નું નામ છે પુનિત વન આ પુનિત વન ક્યાં આવે તો કે પુનિત વન વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરમાં આવે આ પુનિત વન નું નિર્માણ કાર્ય ક્યારે થયું હતું તો બે હજાર ચાર ના વર્ષમાં થયું હતું બે હજાર ચારમાં વન મહોત્સવ કેટલામાં હતો પંચાવનમો વન મહોત્સવ હતો વિશેષતા શું છે તો કે ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન ગુજરાતનું પ્રથમ યાદ રાખજો સીએમ કોણ હતા નામ તમારે કમેન્ટ કરવાની છે ચાલો સીએમ નું નામ તમારે કમેન્ટ કરવાની છે ત્યારે ચીફ મિનિસ્ટર કોણ હતા હલો ચીફ મિનિસ્ટર ત્યારે કોણ હતા ચાલો ફટાફટ આન્સર આપજુ ચીફ મિનિસ્ટર ત્યારે કોણ હતા નમો 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 નમ નમો નમ નમો નમો નરેન્દ્રભાઈ મોદી હતા કોણ હતા નરેન્દ્રભાઈ મોદી હતા ખૂબ સરસ તો યાદ યાદ રાખો ગાંધીનગર ગાંધીનગર મધર ડેરી બરાબર આ વસ્તુ રાખજો ચાલો હવે ખવડાવી તમને મરચાં ખાવા ને નહીં મરચા નથી ખાવા પછી પાછો ગણદેવી ધક્કો થાય ગોળ ખાવા તો મિત્રો ખાસ યાદ રાખજો કે ગાંધીનગર જિલ્લાની અંદર શેરથા આવે કયું આવે શેરથા આ શેરથાના મરચા જે છે ને એ બહુ વખણાય ક્યા ક્યા તો એક છે એ વઢવાણ કે જે સુરેન્દ્રનગર ની અંદર આવે અને બીજું શેરથા કે જે ગાંધીનગર જિલ્લાની અંદર આવે આ બંનેનું શું પ્રખ્યાત છે મરચા બહુ પ્રખ્યાત છે મિત્રો ખાસ યાદ રાખજો મરચાં જે છે એના બહુ પ્રખ્યાત છે સુરેન્દ્રનગરના વઢવાણના અને ગાંધીનગરના શેરથાના મરચા બહુ પ્રખ્યાત છે સાહેબ મરચાં નાખીને ભેળ બનાવી હોય તો બનાવાય ફૂલ તીખું ખાવાની ઈચ્છા હોય તો ભેળાએ બનાવાય પણ આ બનાવી હોય અને એમ તો બીજે જૈન ખાવી છે તો આખા ગુજરાતમાં ભેળ ખાવી હોય તો ક્યાં જવાય તો સાહેબ ખાલી ભેળ ખાવા થોડું ગાંધીનગર જવાય તો ગાંધીનગર જૈન ભેળ ખાવાની ખાલી ભેળ ખાવા નહીં જવાનું યાદ રાખો કે ગાંધીનગરની અંદર આવે રાંધેજા રાંધેજાની ભેળ બહુ વખણાય રાંધેજાનું શું વખણાય છે ભેળ વખણાય છે મિત્રો તો યાદ રાખો રાંધેજાની ભેળ રાંદેજાની ભેળ રાંધેજાની ભેળ મરચું ક્યાંનું શેરતાનું ભેળ ક્યાંની રાંધેજાની ક્લિયર આ વસ્તુઓ ગાંધીનગરની અંદર આવે ચાલો મોઢામાં પાણી આવતું હોય તો અહીંથી જે છે એ એક લો જે છે એ ભેળનો તમારા મોઢા ઉપર નાખું હાલો નાખું અહીંથી એક તો દાડમ છે બરાબર પછી ગાંઠિયો છે ટમેટું હોતન છે વાહ ભાઈ વાહ સેવ હોતન છે સરસ મજાનું આમલીનું પાણી હે આપો ખાવી કોઈને ભેળ ઉપવાસ છે ઓકે અશ્વિનભાઈ કે સાહેબ ઉપવાસ છે ન્યા આવીને ખાઈ લે તમે તમે શું ખા કરતા ન્યા આવીને ખાઈ લે ચાલો આગળ વધીએ પછી મિત્રો ખાસ ગાંધીનગરની અંદર કેટલીક સંસ્થાઓ આવેલી છે પરીક્ષાની અંદર પૂછાય કે પ્રશ્ન એવા પૂછાય કે નીચેનામાંથી કઈ સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે અથવા તો નીચેનામાંથી કઈ સંસ્થા ગાંધીનગરમાં આવેલી નથી આવા પ્રશ્નો પણ પૂછાય ને તો એની અંદર તમને ઉપયોગી થાય એક વખત નજર ફેરવી લેવાની ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી પંડિત દીનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ત્યારબાદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવશે કડી સર્વ વિશ્વવિદ્યાલય આવશે ચિલ્ડ્રન યુનિવર્સિટી આવશે આ મોસ્ટ એમપી

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગ્રામ સેવા મહિલા મંદિર વિદ્યાપીઠ નારદીપુર આ બધી સંસ્થાઓ ક્યાં આવે તો ગાંધીનગર જિલ્લાની અંદર આવશે આ દરેકે દરેક સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે ગાંધીનગર જિલ્લાની અંદર આવી જશે ક્લિયર છે ચાલો ચલો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને ફરીવાર જણાવી દઉં કે ગર્વ જીપીએસસી માસ્ટર કોર્સ ચાર પરીક્ષાને કવર કરતો કોર્સ આપણે આઈસી ઓનલાઈન એપ્લિકેશન ઉપર અવેલેબલ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આઈસી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આવનારી જે એક હજાર કરતાં વધારે ભરતી છે જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયસો એસટીઆઈટીઓ તો એના માટે ખાસ તમને જે છે ચારે ચાર પરીક્ષા એક જ કોર્સની અંદર કવર થઈ જાવ માસ્ટર કોર્સ આઈસી ઓનલાઈન એપ્લિકેશન ઉપર અવેલેબલ છે તો ખાસ આની સાથે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો બીજી મહત્વની વસ્તુ એ છે કે વનરક્ષક વિજેતા પેપર એનો પેપર સેટ જે છે વિદ્યાર્થી મિત્રો છેલ્લો દિવસ વહેવો છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની અંદર છે બરાબર છો આઈસી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વનરક્ષક વિજેતા પેપર સેટ છે એની સાથે વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ શકો છો ક્લિયર હવે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે અહીંયા આપણો લેક્ચર તો આપણે પૂર્ણ કરીએ છીએ પણ લગ્ન લેક્ચર કેવો લાગ્યો લેક્ચરની અંદર મજા કેવી એવી લેક્ચરની પીડીએફ તમારે જોઈએ છે તો આવો બે ત્રણ પ્રશ્નોવારે તમને પૂછવા છે હવે લેક્ચર ની અંદર કેટલી મજા આવી પેલા એ બધા લેક્ચર માં મજા કેટલી આવી ચલો લેક્ચર માં કેવી મજા આવી બધા વિદ્યાર્થી મિત્રો ને બહુ મજા આવી ને ઓકે આઈસી રાજકોટ ની વાત જ અલગ છે આ મિત્ર 100% ચલો મોજે દરિયા બહુ મજા આવી ગઈ ખૂબ સરસ ચલો વાહ ભાઈ વાહ સુખડી ખાઈને મજા આવી ઘણા બધાને મરચું ખવડાવ્યું ઘણા ભીળ ખવડાવી દાડમવાળી ટમેટું કાઢીને ચલો ચાલો ખૂબ સરસ તો વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ તમારે જોઈએ તો એના માટે તમને ખાસ કરીને જીકેની જમાવટ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ હજી સુધી જોઈન ન કરવી હોય તો જોઈન કરી લેજો હજી એકવાર બોલું છું જીકેની જમાવટ ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરેલી હોય તો જોઈન કરી લેજો એમાં તમને આની પીડીએફ જે છે હમણાં અડધી કલાકની અંદર પ્રોવાઈડ કરાવી દઈશ ક્લિયર તો એમાં જોઈન થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જી કેની જમાવટ યુટ્યુબ ચેનલ જીકેની જમાવટ ઇન્સ્ટાગ્રામ પેજ અને જીકેની જમાવટ ટેલિગ્રામ ચેનલ આ ત્રણે ત્રણ સાથે જોઈન થઈ જાજો આમાં તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા વિશે મહત્ત્વની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો હું આપતો રહીશ ક્લિયર તો ફરીથી પાછા આપણે આવતીકાલે સવારે સાડા સાત વાગે મળીએ જી કે ની જમાવટમાં ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત